ઘટનાનું સ્વરૂપ સમજીએ તો એની વ્યાખ્યા છે, અન્ય અર્થ લક્ષ્ય તે યતસા લક્ષણ આરોપિતા ક્રિયા. સમજી લો શું કહે છે, કે જ્યારે અભિધા શક્તિ કામ ના લાગે અને મુખ્ય અર્થ બંધ બેસતો ના મળે ત્યારે મુખ્ય અર્થ જોડે સંબંધિત, મુખ્ય અર્થ સાથે સંબંધ હોવો જોઈએ ને, સંબંધિત અર્થ લેવો પડે. અને એ અર્થ કેવો, તો પ્રયોજન અને રૂઢિથી સમજાય એવો. ત્યારે લક્ષણા પ્રવૃત્ત થાય. હું એમ કહું કે સંસ્કૃતના બીજા લેક્ચરમાં જાઓ તો તમે તરત જ એસવાય ઇંગ્લિશની વિદ્યાર્થીનીઓ છો અને 24 નંબરમાં બેસો છો, એ અભિધા છે. ઇંગ્લિશની વિદ્યાર્થીનીઓ છો, 24માં બેસો છો. પણ હું એની નજીકનો અર્થ આપું છું કે સંસ્કૃતની વિદ્યાર્થીનીઓ 23માં હોય ને 24માં હોય, હું ક્યાં આવીશ એ તમને ખબર છે. એટલે નજીકનો અર્થ જે આવ્યો એ લક્ષણ હો ને. હવે લક્ષણ જ્યારે પ્રવૃત્ત થાય ત્યારે ત્રણ શરતો હોવી જ જોઈએ, એ હોય તો જ મળે. કઈ ત્રણ શરત? તો પહેલી છે, આપણે વ્યાખ્યામાં જ આપી દીધું, મુખ્ય અર્થનો બાધ. મુખ્ય અર્થ નહીં મળે, સંસ્કૃતની વિદ્યાર્થીનીઓ બોલું છું, ઇંગ્લિશની નથી બોલતી. મુખ્ય અર્થ નહીં મળે. તદયોગ, તદયોગ એટલે નજીકનો, સાથે સાથેનો. અને ત્રીજું છે રૂઢિ અથવા પ્રયોજન. ત્રીજું રૂઢિ, આ ત્રણ શરતો માન્ય રાખવી પડે. જો સમજી લઈએ, મુખ્ય અર્થનો બાધ એટલે શું? તો કર્મણી કુશલ હ, કાવ્યપ્રકાશમાં તમારે ઉદાહરણ યાદ રાખવા પડશે. કોઈ વાર ઉદાહરણ પૂછાય કે કર્મણી કુશલ હ સમજાવો, તો કુશળ હ, કુશળનો અર્થ થાય હોશિયાર, નિપુણ. પણ અહીંયા કુશ એટલે ઘાસ એવો અર્થ લીધો છે, ઘાસ. અને જે વ્યક્તિ ઘાસ લાવે છે એ તો કર્મણી, કર્મ કરે છે, કે કુશ નામનું ઘાસ લઈને આવનાર. નજીકનો અર્થ લઈએ છે હોશિયાર કે પ્રવીણ નહીં, પણ લાવનાર. શું લાવનાર? કુશ લાવનાર. એટલે મુખ્ય અર્થનો બાદ થયો અને એની જોડે બેસતો બીજો અર્થ લીધો લક્ષણાથી. ત્યાર પછી બીજો અર્થ જોઈએ, શરત જોઈએ, તો તદયોગ. તદયોગ એટલે એની સાથે અર્થ હોવો જોઈએ. કુશળનો અર્થ આપણે કુશળ પણ કરીએ, કુશળ લાવે છે, કુશ લાવે છે એવો પણ કરીએ, કુશ નામનું દર્ભ લાવે છે એવો કરીએ. સમાનાર્થી શબ્દો, ટૂંકમાં સમાનાર્થી શબ્દો. તદયોગ એટલે આપણે અહીંયા કુશળ એટલે હોશિયાર નિપુણ નથી લાવવાનું, પણ કુશ લાવનાર વ્યક્તિ એવું લઈએ છીએ, નજીકનો અર્થ લઈએ છીએ તદયોગ. ત્યાર પછી રૂઢિ અને પ્રયોજન. તમે કહેશો બેન ખબર કેવી રીતે પડી કુશળ લેવું કે કુશ લાવનાર? તો રૂઢિ કે પ્રયોજન છે. ધારો કે આપણે બગીચામાં ઊભા છીએ તો આપણે કુશળ કોને માટે વાપર્યું? તો કે દર્ભ ઘાસ લઈને આવે છે એના માટે. ધારો કે આપણે ક્લાસમાં ઊભા છીએ તો કુશળ શેના માટે વાપર્યું? નિપુણ માટે વાપર્યું. રૂઢિ પ્રયોજન આપણને સમજાવે છે કે આપણે ક્યાં છીએ અને કયો શબ્દ વાપરવો. રૂઢિ અને પ્રયોજનના આધારે જ આપણે સમજતા હોઈએ છીએ. અને મુખ્ય અર્થ ના મળે, નજીકનો અર્થ મળે ત્યારે પણ આપણે રૂઢિ અને પ્રયોજનની શરતને માન્ય રાખવી પડે. અને એ શરત રાખીએ ત્યારે એ શરત પ્રમાણે આપણને લક્ષણા પ્રાપ્ત થાય.